ઓબામાની વાત નીકળી તો ઓબામા માટે કહી દઉં, દરેક બાપ પોતે પોતાના સંતાનોને સંસ્કાર આપવા માંગતો હોય છે. ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ, અને મિસ્ટર ટ્રમ્પ ની પહેલા કોણ હતા? ઓબામા. આ ઓબામા એક વખત ચર્ચમાં ગયા હતા, ચર્ચમાંથી બહાર નીકળ્યા, પત્રકારે એમને પૂછ્યું શું કર્યું, પ્રે કરી, પ્રાર્થના. કઈ પ્રાર્થના કરી? સાંભળજો, બે પ્રાર્થના કરીશ. પહેલી, ઓબામાએ કીધું કે અત્યારે મારો દેશ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. 5 વર્ષ પહેલાની આ વાત, ઐતિહાસિક મંદીમાંથી પસાર થઈ રહ્યો, ક્રાઇસિસ. મેં ઈશુને પ્રાર્થના કરી આ મંદીને દૂર કરવા માટે, આ ક્રાઇસિસને ખતમ કરવા માટે મેં જે પગલાં લીધા છે એમાં હું સફળ થાઉં એવી તું મારા પર કૃપા કરશે. ઓકે, બીજી, તમે તમારા ફેમિલી માટે કોઈ પ્રે કરી? પત્રકાર છે ને, બહુ વિચિત્ર પ્રશ્નો પૂછે. તમે ક્યારેક મોદીના ઇન્ટરવ્યુ જોતા હશો ને, રજત શર્મા, અક્ષય કુમાર, તમે તમારા ફેમિલી માટે કોઈ પ્રે કરી? ઓન એ વખતે ઓબામાએ કહ્યું, યસ, મેં એક પ્રે મારા ફેમિલી માટે કરી. કઈ? માની લો કે આજે રાતના કોઈ પાર્ટી હોય અને મારી દીકરી છે માલ્યા, ઇન્ડિયામાં આલ્યા ને અમેરિકામાં માલ્યા, બોલો, વિજય માલ્યા નહીં લેતા પાછો. ઓબામાની એક દીકરી છે માલ્યા, બે દીકરી છે, એમાંની એક માલ્યા. માની લો કે માલ્યાને ઇન્વિટેશન મળ્યું હોય અને કોઈ પાર્ટીમાં ગઈ હોય, 12 વાગ્યા પહેલા પાછી ના આવવાની હોય. મેં ઈસુને પ્રાર્થના કરી કે મારી દીકરી પાર્ટીમાં જાય ત્યારે એકદમ શોર્ટ મિની સ્કર્ટ જોઈને પહેર્યું હોય, હે પરમાત્મા તેને લાંબુ કરી દેજે જેથી મારી દીકરી પર કોઈ રાપ ના. એક મા બાપ પોતાની દીકરી ઘરેથી બહાર નીકળ્યા પછી સહી સલામત પાછી આવે ને, એની જે ચિંતા છે ને, એ જેની સંસ્કૃતિ છે, એ જેના સંસ્કાર છે. દર મિનિટે કેટલા રેપ થતા હોય છે, એવા સમયે મા બાપની ઈચ્છા હોય છે કે મારી દીકરી વેલામાં વેલી તકે ઘરે આવી જાય. તમને કોઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? તમારા મા બાપે કીધું હશે કે નહીં? હું અહીં બેઠેલી ગર્લ્સ ને પૂછું છું, બેટા કદાચ રાતના જવું પડે 12 પહેલા, 11 પહેલા, 10 પહેલા, કઈક તો બાઉન્ડ્રી તમારા ઘરમાં તમારા મા બાપે, તમારા પેરેન્ટ્સે બનાવી હશે કે નહીં બનાવી? કેટલા વાગે સુવાનું રાતના? બોલો, 10 વાગે તો તમારી સાંજ શરૂ થાય છે, રાતની ક્યાં માંડો છો? 10 વાગે અમારી રાત શરૂ થાય, 12 વાગ્યા પછી તો તમારી રાત શરૂ થતી હોય. ભેગા ભેગા તમારા ભેગા ભેગા તમારી મા ઓનલાઈન હોય છે. દીકરો જ્યાં સુધી ઓનલાઈન હોય ને ત્યારે મા ઓફ થતી નથી, એ જુએ છે કે હજી મારો બેટો જાગે જ છે. 1 અને 2 વાગ્યા સુધી તમે જાગતા હોશ. વચ્ચે એક સરસ કોમેન્ટ આવી હતી, એક સમય હતો કે વહેલી સવાર થાય ને 4 વાગે, એટલે મા કીધા બેઠા ઉઠો, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, આવા ભજનો ગવાતા, અને દીકરાને કીધા ઉઠો હવે સવાર પડવાની તૈયારી છે. અને હવે જયારે 4 વાગે છે ને ત્યારે મા આવે, બેટા હવે સુઈ જાઓ, હવે સુઈ જાઓ. ઇટ્સ માય કલ્ચર. મેં 5-7 તમને જે પણ પોઈન્ટ આપ્યા અને કલ્ચર કહેવાય, હજી કહું છું, તમારા મા બાપ સમાજની અંદર ઊંચું માથું રાખીને ચાલી શકે એવો વ્યવહાર, એવું વર્તન, એનું નામ સંસ્કાર છે. જે દીકરી રસ્તા ઉપરથી નીકળે ત્યારે નીચું માથું રાખીને ચાલશે ને, એના મા બાપ સમાજની અંદર ઊંચું માથું રાખીને ચાલી શકશે, આ તમારા સંસ્કાર. જેને ત્યાં ભટકતા ન હોવા, ભટકવાનું ના હોય. આપણા મા બાપ આપણા પર કેટલા કોન્ફિડન્સ થી આપણને ઘરમાંથી બહાર મૂકે છે. ત્યારે આપણી પણ ફરજ છે કે આપણા મા બાપને આટલું પણ ટેન્શન ના આવવું જોઈએ. તમારે તમારા પેરેન્ટ્સ ના ઋણમાંથી મુક્ત થવું હોય, એક કામ કરતા જાઓ,
આજે ભલે તમે સ્ટુડન્ટ છો, આવતીકાલે મોટા થશો, તમારો પણ એક પરિવાર થશે, તમે નક્કી કરજો. હું શિકાગો વાળા ભાઈઓ બહેનોને પણ કહું છું કે તમે તમારા મા બાપે તમને જે સંસ્કાર આપ્યા છે તમે તમારા પરિવારને આપતા જશો ને, તમે એમના ઉપકારના ઋણમાંથી મુક્ત થઈ જશો.